સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. સો આની પહેલા ક્યાં જોબ કરતો હતો? આનંદ નિકેતન સ્કૂલમાં. સ્કૂલમાં? આઈ મીન સ્કૂલની પાછળ જે બિલ્ડિંગ છે એમાં જ મારી ઓફિસ હતી. જૂની વાત તો નહીં પૂછને, મારે જૂની વાત નથી કરવી. તું મને એમ કહેને કે મારે એક્ઝેક્ટલી આ ઓફિસમાં કરવાનું શું? જો તને બહુ ફ્રેન્કલી કહું તો આપણી કંપની ખૂબ જ લોસમાં ચાલી રહી છે. કોઈ ગેમ યુઝર્સમાં ક્લિક જ નથી થઈ રહી, એટલે જ કંપની તારા જેવા એમ્પ્લોયઝને હાયર કરીને છેલ્લો ચાન્સ લઈ રહી છે. ટૂંકમાં કહું તો તારી સાથે જેટલા પણ નવા એમ્પ્લોયઝ હાયર થયા છે ને, એ બધા જ પ્રત્યે કંપનીને ખૂબ જ હોપ્સ છે. એ તો બધું મને કંઈ સમજાયું નહીં ત્યાં કીધું, પણ મારો સવાલ એ જ છે, મારે એક્ઝેક્ટલી ઓફિસમાં શું કરવાનું? હું તારું સટાયર સમજુ છું. આટલી હદે ડૂબેલી કંપનીને તું કે બીજું કોઈ રાતોરાત તો ના જુગારી શકે ને? બટ યુ નો વોટ, આઈ હેવ અ વેરી પોઝિટિવ ફીલિંગ દેટ સમથિંગ વેરી પોઝિટિવ વિલ હેપન થ્રુ યુ. તો પછી તમારું લેસન કરી આપીશ. લેસન? લેસન લેસન લેસન. ઓહ, યુ મીન લર્નિંગ? લર્નિંગ ઓફ કોર્સ. તારા જેવા અનુભવી માણસ પાસેથી લર્નિંગ લેવું કોને ના ગમે? એમાં મારો પણ ગ્રોથ થશે ને, મને પણ કેટલું બધું શીખવા મળશે. આપણે શીખીએ તો પછી આપણને વધારે આવડે જ ને, ગ્રોથ તો થાય જ ને. તને આવડી જાય ને તો તું મને શીખવાડી દેજે. હં, તારી વાતો સમજવી ખૂબ જ અઘરી છે. તું કોઈ સ્ટ્રેટ વાત નથી કરતો? કરું છું ને, હું બધું સ્ટ્રેટ જ કરું છું ને સ્ટ્રેટ જ બોલું છું. અચ્છા, એક સ્ટ્રેટ જવાબ આપીશ? પૂછ ને, તને આપીશ માં કસમ. કોઈ ગર્લફ્રેન્ડ છે? ગર્લમાં તો કોઈ ફ્રેન્ડ જ નથી મારી, બોયમાં ફ્રેન્ડ છે. છે એક બોયફ્રેન્ડ, કુશ. બોયફ્રેન્ડ? હા, સાતમા ધોરણમાં ભણે છે, મારો પાક્કો દોસ્તાર છે. આપણે એક દિવસ એને મળવા જઈશું, ઓકે? તારે છે કોઈ બોયમાં ફ્રેન્ડ? બોયફ્રેન્ડ ના. ના શું? હું તારો બોયફ્રેન્ડ નથી. વોટ? હા, તું મારી ગર્લફ્રેન્ડ બની જા. હા હા, મારે કોઈ ગર્લફ્રેન્ડ જ નથી, તો તું મારી ગર્લફ્રેન્ડ બની જા ને, બહુ મજા પડશે. શું મજા પડશે? અરે બહુ જ મજા પડશે માં કસમ. અરે શું માં કસમ? જો સૌથી પહેલા તો છે ને આપણે લોગાર્ડન જઈશું. લોગાર્ડનમાં સૌથી પહેલા લપસણી પર જઈશું અને પછી હિંચકા ખાઈશું. હું તને જોરથી હિંચકા નાખીશ, એ તને છે ને બહુ મજા પડશે. અને ત્યાંથી આપણે સિંગ સાકરી વાળાને ત્યાં જઈશું. એ સિંગ સાકરી વાળાને ત્યાં આપણે સિંગમાં બહુ બધા સાકરીયા નખાવીશું, કારણ કે છે ને મને સાકરીયા બહુ ભાવે છે. હા, હું તને સાકરી આપીશ કારણ કે તું મારી ગર્લફ્રેન્ડ છે. અને પછી તો આપણે તને ગરમા ગરમ ભાજી પાવ ખાવા જઈશું. અને ત્યાંથી પછી કુલ્ફી, એ કુલ્ફી તારે મને આપવાની હો, કારણ કે કુલ્ફી મને બહુ ભાવે છે. અને પછી આપણે ઘોડા ગાડીમાં બેસીશું. તબડક 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 તબડક, ઘોડો એકદમ ફાસ્ટ દોડતો છે, લોકાડના ચાર ચક્કર મારીશું આપણે. અને એમાં ઘોડો એકદમ ફાસ્ટ ભાગશે ને, ત્યારે ક્યારેક તું મારી પર પડીશ, ક્યારેક હું તારી પર પડીશ. પણ એ મારું બેલેન્સ સારું છે, એટલે તું મારી પર પડીશ ને તો હું તને કેચ કરી લઈશ અને પછી મારા ખોળામાં સુવાડી દઈશ. મારી મમ્મી પણ એવું જ કરતી હતી, તું ખોળામાં સુધી હોય ને ત્યારે હું તને સિંડેલાની વાર્તા કહીશ, કારણ કે મમ્મી કહેતી હતી કે છોકરીઓને સિંડેલાની જ વાર્તા કહેવાય, એટલે હું તને સિંડેલાની વાર્તા કહીશ. બહુ બધી પપ્પીઓ પણ કરીશ, કારણ કે મારી મમ્મી મને બહુ બધી પપ્પીઓ કરતી હતી. અને પછી આપણે ત્યાં આગળ બહુ જ બધું એન્જોય કરીશું. આઈ પ્રોમિસ, તું એકવાર મારી ગર્લફ્રેન્ડ બની જાને, આપણે બહુ જલસા કરીશું. પ્લીઝ પ્લીઝ, મારી બાકીવાળી ગર્લફ્રેન્ડ બની જાને પ્લીઝ. હા, પાડને.